वेरी गुड इवनिंग चिरंतना भट्ट गुजराती मिड डे डिजिटल एडिटर तमारू खूब खूब स्वागत करू छू। तो आजे सांजे आपणे मळवाना छीए अरविंद वेगड़ा ने। एमने कोण नथी ओळखतू, पॉप स्टार, रॉक स्टार, फोक स्टार, ओ माय गॉड, द पॉइंट इज ही इज अ स्टार एंड इज अ वंडरफुल परफॉर्मर। आई थिंक बिग बॉस ना घर में गया हो गुजरातीओमांना एक छे। आई थिंक इज अ ओनली गुजराती आर्टिस्ट जे बिग बॉस ना घर में यू नो इनवाइट थया था एज अ गेस्ट 2015 मा। केम छो? केम छो? मजा मा छो? डॉट टाइम ऑलमोस्ट 1 मिनिट वेला आवी गयो, बट यू नो काउंटडाउन माटे आपणे एकदम रेडी टू रॉक। एब्सोल्युटली। सो સૌથી પહેલા તો થેન્ક યુ વેરી મચ, ગુજરાતી મિડ ડે ડિજિટલ ઇઝ રીલી થેન્કફુલ ટુ યુ કે તમે આ મસ્ત સાંજ બધાની વાઇબ્રન્ટ બનાવવા માટે યુ અગ્રીડ, તમે જોઈન થયા અમારા લાઇવમાં। એબ્સોલ્યુટલી, મારા માટે પણ એક પ્લેઝર ની વાત, આ વખતે મિડ ડે સાથે એક જોડે છે અમારા જીફામાં પણ યુ આર ધ મિડ ડે ગુજરાતી ઇઝ અવર યુ નો ન્યુઝપેપર ન્યુઝપ્રિન્ટ પાર્ટ ફોર મુંબઈ એન્ડ ઓલ, સો અમારા માટે એક મિડ ડે સાથેનો જે નાતો જે છે એક મિડ ડે ના વાચક તરીકે, અને હવે યુ નો મિડ ડે ની સાથે એક મિત્રતા થઈ ગઈ છે, સરસ મજા આવી રહી છે તમારી સાથે, તમારા આમંત્રણને ખાઈ ન શકાય અમારા। થેન્ક યુ વેરી મચ, ઓલવેઝ ગ્રેટ। સો થેન્ક યુ। એક ક્લિશેડ સવાલ જે હું આજ રીતે બધાને પૂછું છું કે ક્લિશેડ સવાલ, તો કેવું રહ્યું લોકડાઉન, શું કર્યું લોકડાઉનમાં? લોકડાઉનમાં છે ને ગુજરાતીમાં કહેવત છે, કેવી કે ના, કે પૈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં, પરંતુ વસ્તુ એવી હતી અપાર્ટ ફ્રોમ જોક્સ કે સખત કદાચ મારો અત્યાર સુધીમાં આમ કહેવાય ને કે આટલો લાંબો સમય લોકડાઉન જે આ વખતે મારા માટે ખૂબ જ યુ નો બિઝી રહ્યું છે, કારણ કે બહુ જ બધા અલગ અલગ ગીતો બનાવવાનો મોકો આ વખતે મળ્યો, સૌથી વધારે લોકો સાથે વાતો કરવાની આપણે નોર્મલ કેસમાં ન કરી શકતા હોઈએ, કારણ કે એ બધા મોકા મીડિયા સાથે બધી વાત કરવાની, યુ નો ઘણા બધા કામ એવા હતા, ઇવન ઘરના પણ કામ, કારણ કે આટલા બધો સમય હું વાઇફ સાથે રહ્યો જ નતો, કે આટલો લાંબો યુ નો 60 દિવસ સુધી તમે 24/7 તમે ઘરમાં હો, તમારા બાળક સાથે હો, તમારી વાઇફ સાથે હો, મધર સાથે હો, કહેવાનો મતલબ એમ છે કે આવો સમય, આટલો લાંબો સમય ક્યારે મળ્યો નથી લાઈફમાં, એટલે કહેવાય ને કે સવારમાં ઉઠી ત્યારે સરસ મજાનું એક કામ કરવાનો મને મોકો મળ્યો આ વખતે, કે મેં ક્યારે ઓફિશિયલ ટ્રેનિંગ નથી લીધી સંગીતની, રાઈટ? સો આઈ સ્ટાર્ટેડ લર્નિંગ, કે મને આ વખતે કહેવાય ને કે બધા રાગ શીખવાનો, કે મારા ગળાને ટ્રેન કરવાનો મને આ વખતે મોકો મળ્યો, કારણ કે મારી પાસે સમય હતો, અને મારો એક મને એમ કહેવાય ને કે એક સરસ આદત છે, હું સવારે વહેલો ઉઠી જનારો માણસ છું, હું રાત્રે બહુ નથી, સવારે વહેલો ઉઠી જવાનું, જે રિયાઝ કરવાનો સમય મારા જે અત્યારે જે મને શીખવે છે દેવાંશી શાહ, એમની સાથે મેં યુ નો ટ્રેનિંગ લેવાનું શરૂઆત કરી દીધી, જે એટલે મને એ વધારે મજા આવી કે હું ક્યારે વિચારતો હતો કે યાર આપણી આટલી બિઝી શેડ્યુલમાં ક્યારે કોઈ દિવસ આવો મોકો મને મળશે કે નહીં, મારા માટે એક અફસોસની વાત હતી, જે બીકોઝ ડ્યુ ટુ લોકડાઉન મારા માટે એક કહેવાય ને કે ઓપોર્ચ્યુનિટી સાબિત થઈ ગઈ, તો મારા માટે પછી ઓનલાઈન યોગ, કે જે હું પહેલી વખત ઘણીવાર શું જવું પડતું ત્યાં ક્લાસમાં, મારે રેગ્યુલર ત્યાં હું જવું પછી આવું, એટલે સમય એક કલાકનો મારો જે કયો વ્યતીત થતો હતો બગડતો હતો, એટલે ઓનલાઈન યુ નો લાઈવ અમે લોકો સેશન્સ થી અમે લોકો યોગ કરવાનું શરૂ કર્યું, જે બહુ સરસ અત્યારે કોન્સ્ટન્ટના 2 મહિનાથી અમારું ચાલે છે, જેમાં ખૂબ જ મજા આવે છે, આખો દિવસ કહેવાય ને કે 6 કે 7 કલાકની ઊંઘ લીધા પછી તમે એકદમ ફ્રેશ ફીલ કરતા હો, ફૂલ ટુ એનર્જી, દેટ ઇઝ વેરી મચ યુ નો કહેવાય કે ઇમ્પોર્ટન્ટ, અને એ વસ્તુ કરી નવા નવા લોકો સાથે વાત, ગીતો બનાવવાની બહુ અલગ જ મહાવરો, કે ઘરે બેઠા બેઠા તમે કેવી રીતે તમારું પ્રોડક્ટ મોકા જે મળ્યા, જે ચાન્સીસ મળ્યા, કે જે નોર્મલ કેસમાં આપણે આપણી જાત સાથે એક્સક્યુઝ આપતા આપણી જાતને, યાર હું બહુ બિઝી છું, યુ નો હું બહુ બિઝી છું, મારાથી નહીં થાય, મારી પાસે સમય નથી, શેડ્યુલ મને ખબર નથી, તો આ બધા એક્સક્યુઝિસ છે ને આપણા મનને જ આપણે આપણી જાત સાથે ડિસ્કસ કરીએ ને ત્યારે આપવાનું બંધ, એટલે પછી શું થાય કે હવે તો આપણે કોઈ એક્સક્યુઝ નથી, સમય નથી, એવું તો કઈ નથી, બહાર ન પડે એવું કઈ ન શકે, તો આ બધા
પ્રકારના કામ કરવાનો એક સતત સુંદર મોકો મને આ લોકડાઉનના કારણે મળી ગયો. ઘણી વખત આવ્યો કંટાળો, એવું થયું કે યાર, પણ એવું કહેવાય ને કે જ્યારે તમારી પાસે કોઈ રસ્તો ન હોય ત્યારે તમારી પાસે બીજા બધા રસ્તા ખુલી જતા હોય. બહુ બધા. સો લોકડાઉનમાં તમે કીધું કે તમે ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ પણ લેવાનું શરૂ કર્યું, જે તમે પહેલા નહોતી લીધી. જો તમે આટલા બધા સેલિબ્રેટેડ સિંગર હોવા છતાં પણ, તો એ શીખ્યા પછી તમારી ગાયકીમાં શું ફેર આવશે, તમને શું લાગે છે? મને ખરેખર લાગે છે ઘણીવાર, આમાં શું છે કે ઘણી વખત જ્યારે આમ કહેવાય ને કે એક સમયે તમે જ્યારે બહુ જ ઉત્સાહથી ને બધેથી ગાતા હોય, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દરેક વસ્તુ સારો લાગતો હોય છે. બહુ તમને બહુ ટેકનિકલ વાત કરું તો તમારે તમારી જે છે ને તમારે એને પણ સમય આપવો પડે, અને તમારે કહેવાય ને કે દરેક દરેક જે છે એની કસરત કરવી પડે. તો આજે છે ને જે સોફ્ટ વોકલ કે એ તમે જ્યારે શીખવાનું શરૂ કરો, રાગને શીખવાનું શરૂ કરો, તમે એનો રોજ સવારે ઓમકાર મંત્રથી શરૂ, તો તેમાં બે ફાયદા થાય. તમારા ફેફસા જે છે જેટલો ઓક્સિજન ભર, ઓક્સિજન ન ભરતા એટલે તમારે તૂટે, બ્રેક થાય, તો આ બધા જે છે ને આ બધા જે ફાયદા. હજુ તો આ તો શું છે કે આ તો બહુ લાંબી જર્ની હોય છે, શરૂઆત હજુ બે મહિનાથી થઈ છે, પરંતુ એ લાંબો સમય સુધી જ્યારે ચાલશે ત્યારે એ જે છે ને તમારું ગળું ઘણું સારું મેન્ટેન થાય. કોઈ પણ કહેવાય ને કે આપણે એનું મેન્ટેનન્સ બહુ જ જરૂરી હોય છે, એની પાછળ તમારે સમય આપવો પડે. તો આ બધી જ વસ્તુનો સમય આ વખતે આપી શકે, અને એના કારણે મને ખરેખર ફેર પડતો હોય છે મારા ગાયકીમાં. મને એમ લાગે હું પેલા નતો કરી શકતો, ઘણી વખત કોઈક જગ્યાએ ગયો રેકોર્ડિંગમાં જઈએ ને ત્યારે ખબર તારે તો તમારો આ જે છે ને સૂર ક્યારેક હલી જતા હોય, તો આ બધી વસ્તુને ખબર ન હોય, પકડાઈ જઈએ આપણે લોકો જ્યારે તમે બહુ ચેક કરો ત્યારે. તો આની અંદર ઇમ્પ્રુવમેન્ટ શરૂ થઈ ગયું છે. સો આઈ ઓલવેઝ લવ કે આ બધા જે યુ નો ફાયદા જે છે એ કોઈ પણ વસ્તુની પાછળ તમે ટ્રેનિંગ કરવાની શરૂઆત કરો, ફાયદો તો મળે જ છે. અરે વાહ, પાર્થ જોડાઈ ચુક્યો છે આપણી સાથે. પાર્થ કામ કરી છે, ઇઝ વિથ અસ. હેલો પાર્થ, ગુડ ટુ સી યુ હિયર. પાર્થ સાથે પણ બહુ બધા મારા ત્યાં પાર્થ અમે તો થી સાથે અમે લોકો પ્લે કરતા હતા નવરાત્રિ. એ વખતે તો ઘણો નાનો હતો, બીકોઝ એને તો બહુ નાની ઉંમરે શરૂઆત કરી દીધી હતી સંગીતની. તો એ વખતે સાથે અમે નવરાત્રિ કરતા હતા કીબોર્ડ એન્ડ ઓલ, અને પછી એની સાથે સોંગ્સ ગાયા છે, ખૂબ જ મજા આવી થઈ. સો લોકડાઉનમાં તમે જે શીખ્યા, તમે જે કેળવ્યું, એના બેઝ ઉપર કંઈક ઇન્ટરેસ્ટિંગ પહેલા સંભળાવો, પછી આપણે વાત આગળ કરીએ. તમારું ગમતું? મારું ગમતું તો બધું ખૂબ જ છે, અને અત્યારે જો આપણી સાથે યુ નો પાર્થ જોડાઈ ચૂક્યો છે તો મને એમ થાય છે કે આઈ પાર્થ યુ નો મારું અને પાર્થનું જે સોંગ હતું, બે વર્ષ પહેલા અમે એક ફિલ્મ કરી હતી સુપરસ્ટાર, અને એનું જે સોંગ જે પાર્થે કમ્પોઝ કર્યું હતું, પાર્થે બનાવ્યું હતું, એ ગાયું હતું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ. ઓકે, તો મજા આવશે. આજે સોંગ જે છે નિરેન ભટ્ટે લખ્યું. પાર્થ, કેન યુ હિયર ધીસ? જોરદાર છે, ધારદાર છે, રસ્તો આપજો ભાઈ મારા રે. મારો યાર છે, સુપરસ્ટાર છે, રસ્તો આપજો ભાઈ મારા રે. આયો છે સ્વેગ ધરીને, આયો છે સ્ટાઇલ કરીને, કિલ્લર એવી લઈને આયો મારો સુપરસ્ટાર. આ સોંગ હતું સુપરસ્ટાર નું, જે મેં અને પાર્થે બનાવ્યું હતું આ સોંગ, અને બહુ જ મજા ફોર ધ સોંગ ઇઝ, અને ખૂબ જ સરસ મજાની ફિલ્મ હતી સુપરસ્ટાર. તો વાત આવી થવી જોઈએ, મજા તમે આવ્યા એ પહેલા હું વ્યુઅર્સ ને કહેતી હતી કે તમે રોક સ્ટાર છો, પોપ સ્ટાર છો, ફોક સ્ટાર છો, અને બહુ ઇન્ટરેસ્ટિંગલી ફોક સંગીતને તમે એક બહુ જુદા સ્તર પર મૂક્યું છે. તો લોક સંગીતની થોડીક વાત કરીએ, કારણ કે આપણું લોક સંગીત તો બહુ જ સમૃદ્ધ છે. સો તમારું એની સાથેનું કનેક્શન અને એની સુંદરતા જાળવીને પણ
એમાં કંઈક નવું ઉમેરવાનું, એ એક 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 પરફોર્મર, એક ક્રિએટર તરીકે તમારા માટે કેટલું ડિફિકલ્ટ કે સહેલું છે? બેઝિકલી તમે જ્યારે યુ નો એક સંગીતને અલગ રીતે જોવાની તમે શરૂઆત કરો ને, ત્યારે સંગીત માટે કેવું છે કે જે તમે જુઓ કે સાત સૂર હોય, સાત સૂરની વિધિન રહી, અને આપણે લોકો કોઈ પણ સંગીતની રચના કરતા હોઈએ છીએ, એ ફોક સંગીત હોય, પોપ હોય કે કાંઈ પણ હોય, બેઝિકલી વસ્તુ જે છે એ સૂર જે. હવે તમે જ્યારે કોઈ પણ સંગીત જ્યારે વાત કરો ત્યારે સંગીતની ડિગ્નિટી જળવા, અને ભાઈ ભાઈની વાત કરું, ચલો આપણે શરૂઆત તેનાથી કરીએ કે ચારસો વર્ષના આપણા ભવાઈની શરૂઆત થઈ, કદાચ એના કરતાં પણ વધારે વર્ષોથી ભવાઈ કરાતી હશે. કારણ કે પહેલાના સમયમાં તમારે એન્જોયમેન્ટ માટે, એન્ટરટેનમેન્ટ માટે પ્લેટફોર્મ ભવાઈ, લોકો દરેકે દરેક ગામડે ભવાઈયા જતા, ભવાઈના આર્ટિસ્ટો જતા, અને ત્યાં એક પર્ટિક્યુલર તંબુ તાણ, ત્યાં એ લોકો ભવાઈ કરતા. ત્યાં એ લોકો 365 અલગ અલગ, જેમ જેટલા દિવસો હોય એટલા દિવસો પ્રમાણે એ લોકોના અલગ 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 નાટકના એક યુ નો એક્ટ હોય. એવી રીતે એક એક્ટ હતો ભલામોરીનો, ભલામોરીનો વેશ, ભલામોરીનો જે વેશ હતો એમાં એ લોકો ગાય રામ ભલા તારી રામ ભલામોરી રામ ભલા તારી રામ. તો બેઝિકલી વસ્તુ કેવી હતી કે આવી રીતે એ લોકો વાત કરવાની શરૂઆત કરે, અને વચ્ચે જયારે સાખી આવે ત્યારે લોકો કહે કે ભાઈ કહેવાય ને કે લાંબા તાણે ટીલા પારકે ઘીરે જમવા ટાણે ધોતિયા મેલે ઢીલા ભાઈ ભાઈ એ ભાઈ ભાઈ, એટલે વાત કરે કે ભાઈ યુ નો એ જયારે જતા હોય યજમાન ને ત્યાં, ત્યારે ત્યાં ઢીલા કરીને બિંદાસ લાડુ આરોગતા હોય. આવી વાત તો અમે કઈ રીતે કરી કે આની અંદર આપણી વાત, તો એ સંગીતને આપણી જે વાત કરવી હોય આજના યુગ કનેક્ટ થાય, હું કદાચ જૂની વાત આજની પેઢીને કનેક્ટ ન થાય તો હું કેવી રીતે કરી શકું? તો શરૂઆત એવી કે સૌથી પહેલા ગર્લ ચાઇલ્ડ નું મહત્વ શું હતું, ગર્લ ચાઇલ્ડ નું મહત્વ આપણે બચાવો બેટી પઢાવવાની વાત હતી, તો શરૂઆત અમે ત્યાંથી કરી કે ઇંગ્લિશમાં બોલે અને ગુજરાતીમાં બોલે કાકા, દીકરીઓ વાળાનો જમાનો આવ્યો, દીકરાના બાપ વળી ગયા વાંકા, ભાઈ ભાઈ હે ભાઈ ભાઈ હે ભલા મોરી રામ ભલા તારી રામ ભલા રામ ભલા તારી રામ ભાઈ ભાઈ. વાત કરો, વાત કરો કે જે ગર્લ ચાઇલ્ડ નું જે મહત્વ છે એની શરૂઆત અમે ત્યાંથી કરી દીધી. તો આવી આવી અમે લોકો વાતો અંદર કરી કે આપણું ફોક સંગીત છે, આપણું જે યુ નો આપણું જે ગળથુથી માં જે આપણે વર્ષોથી શીખ્યા છીએ જોઈએ છીએ, વાત તમે એની અંદર તમારા કરો. તો વી સ્ટાર્ટેડ વેટ ધ, અને આ તત્વ છે આપણે જાળવીને રાખીએ. ઓકે, હવે એને હંમેશા સંગીત એ જ છે, એકેલાલ દરવાજે તંબુ તોણ્યા રે લોલ, તો લાલ દરવાજા પણ તંબુ પણ તોણાતા હોય છે. કહેવાનો મતલબ છે તમારી તળપદી ભાષા, તમારી તળપદી ભાષા સાથે તમે વાતને શરૂઆત કરો, અને તમે જે છે એને નવી રીતે આપો તો લોકોને ખૂબ મજા આવશે. એમાં પછી આવ્યું રેપ મ્યુઝિક, આવ્યું તો રેપ મ્યુઝિકની આપણે જયારે વાત કરતા હોય ત્યારે તમને એમ લાગે કે રેપ મ્યુઝિકમાં કરતા હોય તમારે અંદર ઇંગ્લિશ એક્સેન્ટ નાખવો પડે, નથી હોતું કે તમે કેવી રીતે કરતા હો છો. કારણ વાત કરી આ વખતે અમે લોકો એક લોકડાઉન 21 કરીને અમે એક સોંગ બનાવ્યું હતું, જે પ્યોરલી મોબાઈલ પર બનાવ્યું હતું. એની અંદર અમે લોકોએ સરકાઝમ કટાક્ષ નાખ્યો, ફન નાખ્યું, મ્યુઝિક નાખ્યું, અને લોકોને એક સંદેશો આપ્યો કે ભાઈ તમારે આ રીતે સાચવવું જોઈએ. તો એ સાચવવાની જે વાત, છટકે પોપડીઓ ગાંડા નહીં થવાનું, ઉપર જવા કરતા ઘરમાં રહી જવાનું, ટેન્શન છોડી દારૂ સિગરેટ માવાનું, બૈરું આપે ખાઈ ચૂપચાપ સુઈ જવાનું, એટલે લોકોને એક યુ નો એક ઘરમાં રહેવા માટે વાત કરતા હતા. તો સંગીતને રેપ મ્યુઝિક આપો તો રેપ મ્યુઝિકની સાથે કેવી રીતે હોઈ શકે? બેઝિકલી આ બધા જે છે એ કહેવાય ને કે ફોર્મ હોય છે, માત્ર તમારે વિચાર કે આ ફોર્મેટમાં તમે કેવી રીતે ફિક્સ કરશો તમારા શબ્દોને, કારણ કે શબ્દોની તાકાત ખૂબ જ હોય છે. શબ્દોની તાકાત હોય અને તમે એ પ્રમાણે સંગીત આપો તો લોકોને ખૂબ જ ગમશે. લોકોને કહેવાય ને કે બાજરાના રોટ પર ચીઝ મેયોનીઝ જો તમે મસ્ત મજાનું યુ નો પેસ્ટિંગ કરીને તમે સરસ રીતે આપો તો ગમે જ, જરૂર એ જ છે. લોકોને ભાવતું હોય છે આપવામાં કઈ વાંધો નથી. સો પણ એનું જે જે ટેસ્ટ છે મેન્ટેન રાખે અને નવી નવી વસ્તુ. તો ધીસ ઇઝ વોટ માય ફંડા. વાવ, એકચ્યુઅલી કોઈએ રિક્વેસ્ટ કરી તમને ભાઈ ભાઈ સંભળાવવાની, તમે ઓલરેડી બે લાઈન તો અમને સંભળાવી પણ એક વાર ફરી થઈ જાય, કારણ કે એ તો એવરગ્રીન છે. તારા વિના
મને હજુ પણ ખબર છે હું એ કોલેજમાં બીજા વર્ષમાં હતો અને હું ને મારા જે બિઝનેસ પાર્ટનર અત્યારે જે હેતલ ઠક્કર અમે બંને એ વખતે અમે વિચાર કર્યો કે અમે એક નાનકડું ગરબાનું ગ્રુપ કરીએ અને પહેલી વખત જે મેં શરૂઆતમાં પહેલું જે ગાયું તેમાં બે ગીતો હતા જેનો પહેલો ગરબો હતો વેણુ વગાડતો ગાયો હંકારતો આવ્યો જશોદાનો કાનુડો વેણુ વગાડતો આ ગરબા મને એવું હતું પહેલી વખત તમને કદાચ પહેલી વાર લોકો રમતા હોય એમને ગરબાના પ્રાઇઝ આપે હું ગાતો તો મને પહેલી વાર પ્રાઇઝ આપ્યું હતું બહુ સરસ રીતે ગાયું અમને લાગે છે કે તમને પ્રાઇઝ આપીએ સો એક એવો એક ઘટના બની હતી સો એની પણ એક મજા હોય છે પરંતુ જ્યારે યુ નો જ્યારે ભાઈ ભાઈની વાત કરીએ ત્યારે આ વખતે આપણે જોયું કે ભારત આ વખતે બહુ જ સેફ રહ્યું બીજી બધી જ કન્ટ્રીઝની કમ્પેરમાં ડ્યુરિંગ ધીસ લોકડાઉન ટાઈમ તો એના વિશે ભાઈ ભાઈની પંક્તિઓ આપણે કરીએ કે ઇંગ્લિશમાં શીખવે એબીસીડી ને ગુજરાતીમાં શીખવે કક્કો ઇંગ્લિશમાં શીખવે એબીસીડી ને ગુજરાતીમાં શીખવે કક્કો ભારતમાં છે એટલી બધી સલામતી તો હવે ખાતા નહીં અમેરિકાનો ધક્કો ભાઈ ભાઈ હે ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ ભાઈ હે ભાઈ ભાઈ તો આવી વાત આપણે લોકો કરતા હોઈએ છીએ ઓલવેઝ યાર વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ અને તમે વેણુ વગાડતું ગાયું અને ભાઈ ભાઈ ગાયું બંનેમાં તમારો અવાજનો થ્રો બહુ ડિફરન્ટ હતો વેણુમાં તમારો અવાજ એકદમ સોફ્ટ થઈ ગયો તમે ભાઈ ભાઈ ગાયું ત્યારે તમે અહીંયાથી ગાયું વેણુ વોઝ સમવેર હિયર તો એ ગાયક તરીકે ડિસિઝન લેવાનું એનો અવાજના થ્રોનું એક એ સંગીત કામ કરે છે એ શબ્દો કામ કરે છે કે પછી એ ગીતનો જે ઢાળ છે અથવા તો એની જે ફ્લેવર છે એ કામ કરે છે સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ નોટ ઓનલી ફોર ગાયક નોટ ઓનલી ફોર ધ સિંગર યુ હેવ ટુ બી અ ગુડ લિસનર તમારે એકચ્યુઅલી તમારી કહેવાય ને કે તમારે સાંભળવાની જે તમારી શક્તિ જે છે ને એને સૌથી પહેલા ખીલવવી પડે એને વિકસાવવી પડે જ્યારે તમે કોઈ પણ સંગીત સાંભળતા હો આજે વેણુ વગાડતો વર્ષોથી તમે સાંભળતા હોય કેસેટ ઘસાઈ ગઈ હતી એટલે તમે સતત સાંભળો એટલે તમારા મગજમાં અંકિત થાય કે ભાઈ આને ગાયકી એમણે કઈ રીતે ગાય છે એ કેનો આપણે નોઈંગલી અનનોઈંગલી તમને જ્યારે ખબર પડે કે ત્યારે તમે ગાતા હો ને કે વેણુ વગાડતો ઓટોમેટિકલી તમારા જે કહેવાય ને સ્વર તંતુઓ એ હંમેશા એને ન્યાય આપતા હોય અને ભાઈ ભલામોરી ગામમાં તળપદી ભાષાને હંમેશા ઊંચી ગાવી પડતી હોય અંકલ ત્યારે એ તમને તમને ગળાના અપર પાર્ટમાંથી જ્યારે ગાતા હોય ત્યારે આ બધા જનરલી જે છે ને જ્યારે રેપ મ્યુઝિક એમાં શબ્દો બહુ શોર્ટ હોય કટકા 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 પાડીને આમ કહેવાય ને કે ભાઈ નોર્મલી કોઈ પણ પ્રકાર હટક અટક ઝટપટ પર ઘટ પર ચટક મટક એક નાર ન વેલી ગોરી ગોરી ગ્વાલા નેકી છોરી ચલી ચોરી ચોરી મુખ મોરે મોડે બુસકાય અલબેલ સંકરી કલી મે મારી કંકરી ક નહીં યારે પકડી બાહ પુરખી અટકેલી મારી પિચકારી મારી સર હવે તમે વિચાર કરો નવરંગ ફિલ્મની અંદર આ તમે રેપ મ્યુઝિક ને તમે સાંભળો મજા આવે એ શબ્દોની મજા છે અને એની સૌથી પહેલા રેપ શરૂઆત કોઈ પણ સંગીત તો આપણા તુલસીદાસના રામાયણમાં છે જેમ આપણે 40 સે ગાતા હોઈએ એ બધા જ પદ કેવી રીતે ગવાય છે કે ભાઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ શિવલોક ઉજાગર રામદૂત અતુલિત ધામા ભગવાન સુતરામ મહાવીર વિક્રમ બદ્રી કુમતરી વાર સુપતિ કે સંગે કંચન બરણ વિરા સાગરણ કુંડલ કુંજ તમે કોઈ પણ શબ્દને તોડ્યા વગર તમે જ્યારે સતત ગાતા હોય તો એને એને તમે કોઈ પણ તમે શીખતા તરત ખબર પડે આપણે ત્યાં ભારતની સંસ્કૃતિમાં સંગીતને એટલા વર્ષોથી માત્ર તમારે સ્વરણ શક્તિ કારણ કે તમે સાંભળો તમે એને સાંભળીને ઉતારો સૌથી ઘણી વખત એવું છે હા હા મેં સુન લ્યા ના એને સતત તમારે તમે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર સાંભળો એટલે ઓટોમેટિકલી તમને એની ફ્લેવરની ખબર પડતી હોય છે અને સો મને મને મારા માટે હું કહું કે હું ઓલવેઝ પહેલા કોઈ પણ હોય ને એને બે રીતે કરું હું જ્યારે ગાતો હોઉં તો હંમેશા મારા હાથે એ શબ્દોને લખતો હોઉં છું અત્યારે ડિજિટલ યુગ આવ્યો એમાં પણ હું લખું છું કારણ કે જ્યારે તમે લખો ને તમારી કેટલી ક્રિયા કામ કરે તમારી આંખો કામ કરે છે તમારું મગજ કામ કરે છે તમારા કાન તમે સાંભળ્યું એટલે કામ કરે છે તમે હાથથી કામ કરતા હો તમારી એ ઇન્દ્રિય પણ કામ કરે એટલે બેઝિકલી અતુલભાઈ નમસ્કાર તમારો મારો વિડીયો નથી આવતો આવી જશે ભાઈ 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 થોડુંક તમારા દીકરા કયો એટલે કરી દેશે કેમ મિત્ર એમના દીકરા સાથે ઘણી વખત વાત થાય એટલે મને ખ્યાલ છે તો બેઝિકલી આ એક યુ નો એક
એની જ હોય છે હંમેશા કે દરેકે દરેક ગીતની જે ફ્લેવર હોય છે, આપણે લોકો કહેતા હોય છે દૂધ હોય છે, પણ દૂધમાંથી જયારે માવો માવાની જે મીઠાઈ બને ને એ તમે એનો એક સરસ મજાનો પેંડો ખાતા હોય, બરફી ખાતા, માવાની મીઠાઈ ખાતા હોય, ફ્લેવર અલગ અલગ છે. બસ હોય તો દૂધની જ પ્રોડક્ટ, એટલે આવું હોય છે જનરલી. અને તમે તો અહીંયા ખૂબ કામ કર્યું છે, તમે ખૂબ બધા શોઝ કર્યા છે, તમે બહુ જ ટ્રાવેલ કર્યું છે, તો તમારા ટ્રાવેલિંગના તમારા શોઝના કોઈ બહુ જ મેમોરેબલ એક્સપિરિયન્સ હોય? આઈ એમ શ્યોર તમારા ફેન્સ વુડ હેવ ડન સમ ક્રેઝી થિંગ્સ ફોર યુ. સો એ જો તમે થોડુંક કંઈક કોઈ એક ઇન્ટરેસ્ટિંગ મેમરી જો શેર કરી શકો તો મજા આવશે. ટ્રાવેલિંગમાં તો સારા એક્સપિરિયન્સીસ ઓલવેઝ થતા હોય છે, પરંતુ ઘણી વખત એવા ટફ એક્સપિરિયન્સીસ પણ, જેમાં અમે છેલ્લે જયારે અમારો જે ઇન્ટરનેશનલ શો હતો દુબઈમાં હતો લાસ્ટ, અમે લોકો જસ્ટ સાઉન્ડ ચેક માટે જનરલી જતા હોય, એટલે ભૂમિ હું હતા, અમારા બંનેના પરફોર્મન્સીસ હતા, ભૂમિ વોઝ ઇન એ હોટેલમાં હતી, એટલે મેં કીધું હું જરા જતો આવું છું બધા સાઉન્ડ ચેક ને બધું કરતો આવું છું. દરેકે દરેક જગ્યાએ ટેકનિકલ ક્યારેક અમારો શો હોય ને ટેકનિકલ કંઈક હિચ આવી જાય, ત્યાં પહોંચતા ખબર પડી કે સાઉન્ડમાં કદાચ આવવાના ચાન્સીસ છે. સો આ મુશ્કેલી આપણને હવે ત્યાં કેવી છે, ગરમી ભયંકર હોય અને ત્યાં તમારે ત્યાં ઉભા રહેવું પડે. અને મારા માણસોને બધા કીધું, અમે ખોલ્યું ને તો જેવું ગિટાર ખોલ્યું તો ગિટાર બે પાર્ટમાં આવ્યું, એટલે અમે થયું મરી ગયા. મેં કીધું આપણે કરશું કેમ કરીએ, ફાઇન. તો બેઝિકલી શું થાય કે જયારે આવી કોઈ પરિસ્થિતિ થઈ જાય એટલે ઘણી વખત બધા લોકો થોડા લે ડાઉન થયું, અરે આવું થઈ ગયું, અમે નહીં કરી શકીએ, આમ છે, વોટ નેક્સ્ટ. સરસ. હવે આમાં છે ને મારો એકચ્યુઅલી હું તમને કહું કે થોડું ક્રેશ જોબ જેવા અમુક કામ કરવા પડે ત્યારે ખૂબ જ મજા આવતી હોય છે. અને એ વખતે બન્યું એવું કે અમે કરતા 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 પછી યુ નો જમ્યો પણ નહોતો એ દિવસે, 12 વાગ્યાના અમે લોકો ત્યાં સાઇટ પર ઉભા હતા. મારો રાત્રે અમારો 8 વાગે, અમે 8 કલાક સુધી આ બધું જ કામની, 8 કલાક સુધી ખાલી અમે લોકો કહેવાય ને કે પાણીની બોટલ સાથે, ઇવન મારો દીકરો પણ મારી સાથે, મારો 10 વર્ષનો દીકરો, કારણ કે મને કહે કે ના પપ્પા હું તમારી સાથે રહીશ, સારું અહીંયા મજા આવશે. અને પછી આ શરૂઆત, અને પછી મારું પરફોર્મન્સ 4-5 કલાક ચાલવાનું હોય, એટલે વિચાર કરો દુબઈની ગરમીમાં વિધાઉટ કાંઈ પણ ખાધા વગર જયારે આટલો સાંભો સમય. પછી મને થયું કે લા હું જઉં, ત્યારે મને ભૂમિ એવું કીધું અરવિંદભાઈ ધારો, કારણ કે મને પણ ખબર નથી કે આ કઈ ઇસ્યુ થઈ ગયો. અને એન્ડ ઓફ ધ ડે તો અલ્ટિમેટલી શું એ જ દેખાનું કે શું કેવો ગયો. ત્યારે તમારી પાછળ કહેવાય ને કે ભાઈ લોકોને અમારી ઊંચાઈયા તો દેખીએ, અમારે પેર કે છાલે નહીં દેખે, તો પેરના છાલા તો પાડવા જ પડે, વસ્તુ તો તકલીફમાં તો આવી જ જવાથી. અને આમાં બે ફાયદા થાય, તો પણ મળે કે આવી પરિસ્થિતિ થાય ત્યારે તમે કેવી રીતે હેન્ડલ કરો, તમે એનો ટેકનિકલ પણ જઈ શકો. તો જયારે વિદેશમાં શો કરતા હોય ને ત્યારે આપણી પાસે બધી આપણી પાસે કંટ્રોલમાં હોય, ત્યાં તમારી પાસે એ બધી વસ્તુ કંટ્રોલમાં ન હોઈ શકે, ત્યારે યુ હેવ ટુ બી વેરી વેન યુ આર ડુઈંગ શોઝ ઇન બ્રોડ. અને આ જ વસ્તુ શીખવા મળતી, ઘણી વખત આવા એક્સપિરિયન્સીસ જયારે થતા હોય ત્યારે બહુ અદભુત કહેવાય ને કે ઓલવેઝ લર્નિંગ એક્સપિરિયન્સ થાય છે. બીજી તમને વાત કરું, બ્રિસ્બેનમાં અમારો શો હતો, બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં, અને બન્યું એવું કે અમે 4 વાગે તો અમે લોકો 3 વાગે આગલા દિવસે મેલબર્ન થી શોમાં, અને પછી સવારે અમે લોકો ફ્લાઇટ પકડી લોકો ત્યાં પહોંચ્યા, 2 વાગે થઈ જાય ત્યાં પહોંચી ગયા, પછી અમારો 5 વાગે શો હતો. અને તમે નહીં માનો આખા બ્રિસ્બેનમાં વરસાદ પડ્યો થઈ ગયા, અમારો આઉટડોરમાં શો હતો. લકીલી માતાજીની કૃપા કે અમારી જે 5 કિલોમીટરની પેરિફરી હતી ને ત્યાં જ વાદળ હોઈ શકે, સામે યુ નો લાઇટનિંગ થાય છે, વરસાદ પડે છે, પણ માતાજી કૃપા જો કે અમારું ગરબાનું ગ્રાઉન્ડ હતું ને એક પણ ટીપું નહોતું પડ્યું, અને વિથઆઉટ ડન ફ્રેન્ડ. એટલે મને ત્યારે થયું કે ધ પાવર ગોડ ઇઝ અંબાન, કહેવાય ને કે માતાજીનો જે યુ નો જે પાવર હોય છે કેવો હોય છે. એટલે આ અનુભવ તો હું દૂરથી અમે લોકો જોઈએ છે કે વીજળીઓ પડે છે, કડકડ કડક ભૂસ, આમ કે લોકો લાઈવ જોતા હતા કે અહીંયા નથી પડતો, બાકી આખા ગામમાં વરસાદ પડે, પબ્લિક ઉઠી ઉઠીને આવી છે 8 કલાક પછી કે આટલો સરસ મજાનો. અને ખરેખર મને માતાજી, અને મને એ દિવસે પરચો મળી. બધા જ લોકો કહીએ છે કે જયારે ગરબા થતા હોય ને ત્યારે કોઈ પણ વિઘ્ન જે છે આવતું નથી, મને ખબર છે કે વસ્તુ કે મેલબર્ન ની અંદર શો 3 ડિગ્રી ટેમ્પરેચર, તો દરવાજો ખુલે તમારા આમ મસલ્સ થીજી જાય. અને મારું કામ તો કેવું છે, બેસીને ગાવાનું કેવું તો હોય ને, કૂદકા 100 કિલો ની સાથે કૂદવાનું, એટલે હેવ ટુ બી આમ કહેવાય ને એનર્જેટિક રહેવું પડે. બટ હું તો હંમેશા માતાજીને કહેતો હોઉં છું કે તમે મારી સાથે છો, તો આઈ ઓલવેઝ યુ નો કે કોઈ પણ મુશ્કેલીઓ જે છે, અને રોશની અગર ખુદા કહો મંદુર આંધીઓ મેં ચિરાગ જલતે હૈ ખુદા ગવાહ, તો આપણે કહીએ કે જયારે માતાજીની કૃપા હોય ને ત્યારે પછી કાંઈ પણ તકલીફ પડતી નથી. અને બહુ જ બધા મજાના એક્સપિરિયન્સીસ રહેલા છે, આવા બધા એક્સપિરિયન્સીસ છે આપણી પાસે, બધા
સમય પણ હોય તો ચોપડી લખાય એવું છે, પરંતુ આ બધા હમણાં જે ઇન્ટરનેશનલ શોઝ ની અંદર આવા બધા એક્સપિરિયન્સ થતા હોય છે, ઘણી વાર ફ્લાઇટ ચૂકી ગયા હોય, ફ્લાઇટ ચૂકી ગયા હોય કારણ કે અહીંથી આપણી એકાદ જે છે ભારતીય યુ નો વાયુસેના વાયુદૂત જે આપણને ક્યારે પહોંચે નથી હોતી, એના કનેક્ટ જે ફ્લાઇટ હોય ફ્લાઇટ પછી આપણને લીધા વગર, અને પછી આપણે ત્યાં રાત ત્યાં રહેવું પડે લંડન માં, એમાં તો પણ એટલી હોય કે લંડન માં એક દિવસ વધારે ફરી આવી. So this is all you know funny experiences કે મુશ્કેલ કે ને તકલીફ માં તક શોધવાની વાત છે. આપણે માતાજીની વાત કરી, ગરબાની વાત કરી, એક માતાજીનો ગરબો થઈ જાય, અને લાસ્ટ યર મેં એક સરસ મજાનો ગરબો બનાવ્યો હતો જેનું નામ છે ઘૂમતી રે. ઘૂમતી રે ગરબો એવો હતો કે જેની અંદર આપણી જે ગુજરાતી સ્ત્રીઓ છે, ગુજરાતી બહેન દીકરીઓ જે છે, એ માતાજીને રીઝવવા માટે શું તૈયારીઓ કરતી હોય છે ગરબાની અંદર, એની એની વાત હતી. અને એની વાત અમે લોકોએ કરી હતી, અને એના હું શબ્દો આપને કહું કે અને ગરબો મને ગાવાની ખરેખર ખૂબ જ ઈચ્છા છે, અને મજા પણ આવશે આપણા દર્શકો જે પણ અત્યારે જોઈ રહ્યા છે. પગમાં છે પાયલ ને ડોક માં છે હાર લો ને લાગે પુનમિયો ચાંદલિયો રે, લાગે પુનમિયો ચાંદલિયો રે. ઘૂમતી 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 રે કરવી ગુજરાત. શણગાર સજી ગરબે ઘૂમતી, લાગે એવી જાણે અંબાની મૂર્તિ. તાળીઓ ન તાલ હારે ગગન ગાવતી, રણકાર સુણી ચોકટ જોગણીઓ આવતી. ગરબી માથે લઈ ગોળે ગોળે ઘૂમતી, અંબે જગદંબે બોલીને રામતી. ગરબી માથે લઈ ગોળે ગોળે ઘૂમતી, જય અંબે જગદંબે બોલીને રામતી. જય અંબે જગદંબે બોલીને રામતી. માતાજીની આરાધના કરવા અમારા વડોદરામાં એવું સુંદર મજાનું માહોલ હોય છે કે કેટલો સરસ આરાધનાનો એક માહોલ હોય છે. અમદાવાદમાં થોડું ધમાલ્યું છે, છતાં પણ લોકો જે સ્ત્રીઓ હોય છે જે પ્રમાણે તૈયારી કરે, ગરબી લઈને ગરબી માથે લઈને ગોળ ગોળ ઘૂમતી, જય અંબે નામ માતા તે બોલતી હોય, અને એ જે માહોલ હોય એની તો વાત જ કંઈક અલગ છે. એક સરસ મારા કોમન ફ્રેન્ડ છે તુલી બેનર્જી, કદાચ તમે ઓળખતા હશો. સરસ મજાની બીજી એક ગરબાની તમને વાત કરું કે જે મોડર્ન, હવે આ માતાજી નો ગરબો થયો મોડર્ન ગરબામાં જે
જે પ્રમાણે તૈયારીઓ જે સ્ત્રી કરતી હોય છે, ગુજરાતણ કરતી હોય છે, એ જ છોકરીઓ આજકાલની જે ફેશનેબલ કહેવાય. અને હું તો હંમેશા કહેતા હોઉં છું કે પોતાની અંદર જે પ્રમાણે બેન દીકરીઓ કે જે પ્રમાણે છોકરીઓ સરસ મજાનું તૈયાર થઈને આવતી હોય છે, જે તૈયારી કરતી હોય છે કે 15 દિવસ 20 દિવસ કે મહિના પહેલાની તૈયારી સાથે એ લોકો જયારે ગરબામાં ઉતરે, ત્યારે હું એમના માટે બે લાઈન ગાઈશ કે ગરબે રે ઘૂમવા પતિઓને સાથે લાવી એ ગરબા નીકળીને છે, એ આવી કરીને પૂરી તૈયારી એ રૂપની કટારી એ ગરબા નીકળીને છે, આંખોમાં લાઈનર ચોલી ડિઝાઇનર રમવું છે આજ મારે તારી સાથે ફાઇનલ. ઇંગ્લિશમાં એ ઇંગ્લિશમાં ઢોલી વગાડ ઢોલ ઢોલી એ ગરબા નીકળીને છે, દોઢિયું પોપટિયું રમે રમે તો હી છે મસ્ત મસ્ત સ્ટાઇલ વાળો પીક કરે ટ્વિટર ઇન્સ્ટા પર એ કરું ઇન્સ્ટા પર હું એને ફોલો, ફેસબુક માં એનો રોલો એ ટિકટોક ની ક્વીન છે. એટલે આજકાલ ની જે છોકરો કેટલું સરસ છે, સો નાઇસ, એની એનર્જી એટલી મસ્ત છે ને, આમ એવું થાય કે ક્યારે જાય આ કોરોના ઉરાણ, ક્યારે ગરબા આવે. ગરબા ખરેખર ખૂબ જ રાહ જોઈને બેઠા છે, પરંતુ આ વર્ષ કદાચ અમને એવું લાગે કે ગરબા અમે તમને ફૂલ ફ્લેજ કદાચ ન રમાડી શકીએ. અમારા માટે વધારે વસવસો હોય છે, આમ તો દરેકે દરેક ગુજરાતી માટે વાત એવી હોય છે, ગરબા જે છે ને, હું તો હંમેશા કહેતો છું ગરબા તો ઇટ્સ અ બ્લડ ઓફ માય લાઈફ. મને ગરબાથી જ હું લોકોને ઓળખાયો કે ગરબાથી જ મને લોકોમાં મજા આવી કે આટલો સુંદર મજાનો ફેસ્ટિવલ, 9 દિવસની જે એનર્જી હોય અને પછી જે મજા આવે અને એમાં માતાજીના ડાકલા ગવાતા હોય કે અખિલ બ્રહ્માંડ ભાંડોદરી, સકલ વિશ્વની જનતામાં ભગવતીનું આગમન થાય ત્યારે બાપ આપ ખડબડે, પુત્રની કાતરે કાતરી જેના આગમનની વાટ જોતી હોય એવે ટાણે કહેવાય છે ધ્રિજાંગ 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 કરતા ડાકલાના તાલે, હે માં જગદંબા અમે તારા ભગતજનો તારું આ હવાન કરીએ છે, માં ખમા મારી માડી ખમા. પાવર ઓફ યુ નો અવર ફોક મ્યુઝિક અને જે માતાજીની આરાધના કરવાની જે વાત છે અને કેટલી અલગ અલગ રીતે આરાધના કરી શકો, તો આના જેવી તો આપણે લોકો વી આર બ્લેસ્ડ. આપણે ગુજરાતીઓ તરીકે આપણને જે આ સુંદર મજાનો ફેસ્ટિવલ મળ્યો છે, આપણા માટે ફેસ્ટિવલ કરતા પણ એવું કહેવાય છે કે આપણને આ પવિત્ર તહેવાર મળ્યો છે, તો વી હેવ ટુ વી આર રિયલી બ્લેસ્ડ. એટલે કદાચ વિચારતા હોય કે કોરોના કદાચ આ વખતે નવરાત્રી બગાડશે, પણ હું તમને કહું માતાજીની કૃપા છે, એને પ્રેમથી જઈ જશે ભાઈ, તો હજુ ક્યાંક ચાઇના ભેજ દેંગે આપણે બિગ બોસ ની વાત તો કરીશું જ, કારણ કે તમે બહુ જ બધી વાર એના વિશે વાત કરી હશે મને ખબર છે, પણ તો એ એક એવો વિષય છે જેમાં લોકોને હંમેશા રસ પડે. But I want to know, તમારો સ્ટાઇલ ક્વોશન્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ ક્વર્કી રીતે તમારી આમ યો એવું છે, સો વોટ ઇઝ ઇટ? એટલે તમે તમારી જાતને જાતે સ્ટાઇલ કર્યા છે કે તમને કોઈ એડવાઇસ આપવા વાળું છે, આ શું છે? આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ યોર સ્ટાઇલ બીકોઝ આઈ રિયલી લવ ઇટ. હું લગ્ન કરવા ગયો ને, બહુ મજાની વાત છે. તમને હું જસ્ટ કે પહેલી છોકરીએ મને રિજેક્ટ કરી દીધી, બીજી છોકરીએ મને રિજેક્ટ કરી દીધી, ત્રીજી જે મારી વાઇફ હતી એને ખબર કમી ગયો હું. અને એ વખતે બહુ સિમ્પલ, તમે કદાચ મારા જે જૂના લગ્નના ફોટા જુઓ ને, તો મારા છોકરો મને એમ કહે છે પપ્પા મમ્મી સાથે કોણ બેઠું છે લગ્ન મંડપમાં, એવું અલગ લાગુ છું, યુ નો, વિથ લોંગ હેર એન્ડ વિધાઉટ મુસ્ટેચ એન્ડ બિયર્ડ, કશું જ નહીં, સિમ્પલ, યુ નો ગાય. પરંતુ જ્યારે શરૂઆત થઈ એની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આમાં સ્ટાઇલિંગ માટે કેવું છે કે ઘણી વખત ઇન્સિડેન્ટલ સ્ટાઇલર હોય, એક તો એક્સિડેન્ટલી બની ગયેલો હું એક અલગ પ્રકારનો છું, પણ શરૂઆત એવી થઈ હતી, પછી તો ઘણું બધું એની પાછળ મહેનત કરી બન્યું એવું કે હું છે ને સેલ્સ માણસ હતો, હું એકચ્યુઅલી મારું કામ સેલ્સમેન, મારે એર કન્ડિશનર્સ વેચવાના અલગ અલગ જગ્યાએ, સો આઈ સ્ટાર્ટેડ માય કેરિયર વિથ દેટ. અને હું હંમેશા હેલ્મેટ પહેરી નાખતો હતો, દેટ વોઝ અવર કંપનીઝ રૂલ્સ, આઈ યુઝ ટુ વિયર હેલ્મેટ એન્ડ ઓલ. તો મને એવું થાય કે હેલ્મેટના કારણે છે ને મારા ઘણી પર વાળ ઉતરે છે એવું મને લાગે, મને એનું સાચું કારણ તો ક્યારે ખબર પડી જ નથી, પરંતુ હું એક આવી રીતે લકીલી કસ્ટમર ત્યાં પહોંચી ગયો અને કસ્ટમર મને કહે અરવિંદભાઈ મેં આપકો એસા તેલ દુંગા કે આપકે બાલ જો હૈ ઇતને જબરદસ્ત આયેંગે લહેરાયેંગે. એટલે મને બહુ ઓકે ચલો લેટ્સ ટ્રાય ધીસ યુ નો ફન. એક મને કે દો બોટલ મેં ઘૂંઘરા બાલ હો જાયેંગે, મેં કહો અચ્છા. એટલે આપણને છે ને વાળ પ્રત્યે બહુ જ આમ સખત ખેંચાણ હોય કે આપણો સ્ટાર્ટેડ દેટ ઓઇલ
एक गयो बे गयो त्रण गयो यार कि तो इस्माइल भाई ये नहीं हो रहा है, कुछ गड़बड़ लग रहा है इसके। तो बोला एक काम करते हैं तुमने सारे बाल निकाल दो एक बार, तो साथ जो ग्रो होंगे ना वो बेटर होंगे, वो ज्यादा अच्छे आएंगे। मैं कि तो आमने के कलर करवाड़े चढ़ावे ओके, कारण के अपना घर में एवं वाल कपाई जाइए ना वाल साव मुंडा ही जाइए तो कोई केवो खराब प्रसंग बने हो तो जी हमें हिम्मत तू बार बार ने कीधु के भाई वाल उड़ाड़ दे लोग के ना ना उड़ाड़ू भाई बोले मैं कूदू भाई मैंने एक छे ने नाटक में जिन नो रोल मळ्यो એટલે મારે જીન બનવું પડશે ને આઈ શુડ યુ નો આમ કહેવાય કે મારે કાઢવા પડશે અને ધીસ ઇઝ ધ ફેક્ટ હે પછી પેલા મને કહ્યું ઓકે ફટાફટ કર રહા હું ફટાફટ કર્યું ઘરે આવ્યો જે તારી મમ્મી મને બોલી છે અને કે તારા પપ્પા અહીંયા બેઠા આકરાઈને મારી વાઈફ હતી ના ના બરોબર છે એ મને સપોર્ટ કરો ફ્રેન્ડ પછી તમે તો ઓળખતા હશો જવરીલાલ મહેતા જે ગુજરાત જે ફોટોગ્રાફ એમણે મને મને કે અરવિંદ ભાઈ તમને ટકો શૂટ થાય અને એ દાડો ને આજનો દાડો ક્યારે વાળ આવવા નથી દીધા ઓ માય ગુડનેસ ઓ ગોડ ધેટ વોઝ યર 1998 ઇટ ઇઝ ઓલમોસ્ટ 20 યર્સ બેક સ્ટોરી પરંતુ પછી તો કેવું જાતે હે કાઢવાનું શરૂ અને હવે આવું કંઈક કરીએ તો એટલીસ્ટ આઈ સ્ટાર્ટેડ ગ્રોઈંગ માય બિયર્ડ મને થયું કે હું એવું કંઈક કરું અને પછી ધેન યુ નો એની અધર બીટ્સ કર્યા લાંબી દાઢી એક્સટેન્શન્સ પછી જરા મુસ્ટેચ પછી પાઘડી અને આઈ એવરી યર કંઈક ને નવું કરવાની મને હંમેશા અંદરથી ઈચ્છા થતી હોય છે અને આઈ એમ ધ બેસ્ટ પર્સન કે હું મારા માટે બેસ્ટ એટલા માટે છું જે પણ કઈ થશે મારા માટે થશે હું જે પણ કઈ કરીશ તો હું હંમેશા કહેતો હોઉં છું કે ફેશન ઇઝ ગોડ્સ જો તમારે સ્ટાઇલ આઇકોન થવું હોય ને તો તમારે ગોડ્સ જોઈએ એટલે હિંમત એટલા માટે છે કે તમે એટલા લોકો કહે છે કે તમે મોજમાં હોવા જોઈએ અને તમને એમ થવું જોઈએ કે બોસ તમે જે કર્યું બરોબર કર્યું એના મને થોડુંક વિદેશી વધારે શોખ તો હું એના તરફથી ઇન્ફ્લુઅન્સ હોઉં ત્યારે મને હંમેશા એમ થાય કે યાર પણ એમ થતું કે હું માઇકલ જેક્સન જે છે ને મને હંમેશા બહુ જ ગમતા બીકોઝ એ સિંગર પરફોર્મર અને એક એમને એમ કહેવાય ને મેસમરાઇઝ કરે હું હંમેશા એના ઓરા પાછળ હંમેશા એમ થતું કે વાવ આ માણસની જે ઓરા જે છે એ હંમેશા મને ગમતો એના સ્ટાઇલિંગ એના મને થયું કે વોટ આઈ શુડ ડુ મારે શું કરવું જોઈએ એટલે દેન આઈ પ્રિફર માય ગુજ્જુ સ્વેગ મેં જુઓ તો તમે નો વિચાર કરી કોટી હોય તો કોટી કેમ ઉપર હાઈ નેક હોવી જોઈએ એની અંદર એકદમ ભરેલું હોવું જોઈએ એનો ટાઈટ કોલર હોવો જોઈએ તમારું એકદમ થીક હોવું જોઈએ એની અંદર બધા અલગ ભરત કરીને આપણે આપણું ગુજ્જુ સ્વેગ તો સ્ટ્રોંગ છે બસ આખી દુનિયા જોઈ રહી આપણને એવું થવું છે ધોતીની અંદર કંઈક અલગ કર્યું યુ નો ધેન આઈ સ્ટાર્ટેડ વીઅર પાક બી આ બધું જ મેં અપ્લાય કર્યું છે જનરલી લોકોને વિચાર થતો હોય કે યુ નો મારે વધારે સમય લાગે તૈયાર થવામાં એવું ખબર નવરાત્રીની અંદર ટુ મેક માય સેલ્ફ રેડી ફોર યુ પછી મને એવું લાગ્યું કે આવવાના છે કોઈ મોટું આપણે બધા સારા આર્ટિસ્ટ બધા ગાતા હોય પણ કઈક એવી વસ્તુ આવી જોઈએ જે તમારા ભાષાનો તમારું કહેવાય ને સંસ્કૃતિની ઝલક અલગ રીતે દેખાવી જોઈએ એ પહેલાથી અને ફાઇનલી એવરી યર કંઈક ને કંઈક નવું મોટું નવું 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 કરતા 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 યુ નો પછી હવે આજે ઘણા બધા અલગ અલગ પ્રકારના એમ કહેવાય ને કે વાઘા સજીને અમે લોકો જતા હોઈએ એવું જતો Now it has become not only part of your personality but part of your job. Yeah, part of my job. Of course, at least, you know, મારા કેસમાં પ્રોડક્ટ પણ હું જ છું, વેચનાર પણ હું છું, શોરૂમ પણ હું. નૈસર્ગ પટેલે પહેલા કમેન્ટ કરી હતી અને સાંભળવું છે મોજમાં રહેવું. હવે હું તો કહું છું મોજમાં મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે નો ફાવે તો લોકડાઉન મારેવું પણ મોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે લખદાણી ની ખોજ મારેવું મોજ મારેવું રે પણ મોજમાં તો હંમેશા રહેવું પડે અને આપણા અંદરથી જ હોય છે કે મોજમાં કેવી રીતે રહેવું સો ઓલવેઝ આઈ 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 ટુ ટેલ પીપલ કે ડોસી તાણે છેકણિયુંને ડોહા પીવે બીડી ડોસી તાણે છેકણિયુંને ડોહા પીવે બીડી મરવા માટે સારામાં સારી શોધી છે આ સીડી ભાઈ ભાઈ હે મજાની જિંદગી જીવી લો ને જિંદગી મજાની છે જિંદગી જીવી લો ને જિંદગી ભાઈ
ભાઈ એટલે બધા મિત્રોને હું કહેવાનો કે ભાઈ વ્યસનોથી દૂર રહેશો તો ઓટોમેટિક મોજમાં રહેશો મેન. બહુ બહુ સાચી વાત છે, વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. તો તમને આપણે વાત કરતા હતા નવરાત્રિની, તમને આમ જરા ટેન્શન છે નવરાત્રિનું? અને ઓફકોર્સ બીજી પણ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આપણે ઘણા બધા એવા સમાચાર સાંભળ્યા કે કેટલાક લોકો, લોટ ઓફ પીપલ આર ગોઈંગ થ્રુ ડિપ્રેશન, લોટ ઓફ પીપલ આર વરિડ કે કામ મળશે કે નહીં. એક બે જણાએ તો સુસાઇડ પણ કમિટ કર્યું, હિન્દી એક્ટર્સ જે હતા સ્ટ્રગલિંગ થોડા. તો એઝ એન આર્ટિસ્ટ તમે શું એક સંદેશો આપવા માંગશો કે કઈ રીતે સ્પિરિટ્સને કિન્ડલ રાખવા, સાચવવા, કઈ રીતે એ ડિપ્રેશન તરફ ન ધસી જવું? કારણ કે ઓફકોર્સ આ મુશ્કેલી છે, આ એક વાસ્તવિકતા છે, આ સમય પસાર થશે, પણ એનો એ પણ એક એનો પણ એક અવધિ હશે, એની પણ એક અવધિ હશે, એ રાતોરાત નથી જવાનું. એક વસ્તુ આપણે ખાસ મગજમાં રાખવી જોઈએ, કોઈ પણ સમય હંમેશા વીતી જતો હોય છે. સમય કદાચ થોડોક હોય છે પણ સમય હંમેશા વીતી જતો હોય છે. જો આજે પરિસ્થિતિ ખરાબ છે તો એના કરતા સારી આવવાના ચાન્સીસ 101% છે. ત્યારે હિસ્ટરી જોતા હોય, ઇતિહાસ જોતા હોય, તો તમે ફર્સ્ટ વર્લ્ડ વોર જુઓ, સેકન્ડ વર્લ્ડ વોર જુઓ, આપણે ઇમરજન્સી જોઈ છે, આપણે ઘણી બધી વસ્તુ ભારતે જોઈ છે. સમય હંમેશા એવો હોય છે કે દરેકે દરેક ફરીથી સારો સમય આવતો જ હોય છે. કદાચ જો તમે એસ્ટ્રોલોજીમાં માનતા હોય, તમને કોઈ કહેશે કે ભાઈ આટલા વર્ષની કટોતી છે, પછી આવું થતું હોય, તેવું થતું હોય, આવું બધું આપણે લોકો સાંભળતા હોઈએ છીએ. પરંતુ હંમેશા આપણે કલાકાર તરીકે, કોઈ પણ વ્યક્તિ તરીકે, આપણે આપણા મક્કમ મનને પડે, કારણ કે એ આપણી પરીક્ષાની ઘડી છે. લોકો પહેલા બીજા ધોરણમાં પણ પરીક્ષા આપી છે, દસમામાં પણ આપી છે, પરંતુ વેન યુ આર બિકમિંગ, કહેવાય ને કે બીકમ અ પ્રોફેશનલ, કે તમે જયારે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, તમે તમારા કલાના ક્ષેત્રમાં હોય, ત્યારે આપણા માટે હંમેશા કોઈ પણ સમય એવો આવે ત્યારે જે તમારા હાથમાં નથી, પરંતુ તમારા હાથમાં છે. તમે અત્યારે, આપણે આટલો બધો સમય આવ્યો ત્યારે અત્યાર સુધી કદાચ આટલા લાઈવ નહોતા થયા કલાકારો સાથે, આટલા બધા ઝૂમ પર મીટિંગ નથી થઈ, આટલા બધા ફેસબુક લાઈવ નહોતા થયા, આટલા બધા ત્યારે પણ ઓનલાઈન કોન્સર્ટ નહોતા થયા, વિદેશોમાંથી પણ તમે લોકો આટલા કનેક્ટેડ નહોતા. હું તમને સાચી વાત કરું કે ઘણી બધી વસ્તુ એવી થઈ છે કે એક્સપ્લોર કરી શક્યા છો આ વખતે લોકડાઉન. યુ હેવ સ્ટાર્ટેડ ઓનલાઈન કોન્સર્ટ લાઈવ, આટલી બધી તમને જો ઘટના મળી છે. સમય કદાચ બની શકે કે થોડી મુશ્કેલીઓ પડે, પણ મુશ્કેલીઓ વગર તો કહેવાય છે ને કે સોનું પણ આટ ઘડતું હોય તો એને પણ તપવું પડે છે. આ માટે કદાચ આ તપની ઘડી છે દરેક વ્યક્તિ માટે. બી પોઝિટિવ, થોડુંક તમે રાખવો છે, સાવચેતી રાખવી છે. પરિસ્થિતિ એવી છે તો આપણે એના માટે કદાચ આના ફાયદા જોશો તો તમે તમારા પરિવાર સાથે ક્યારે પણ આટલો સમય વિતાવ્યો. મારા પોતાની વાત કરું તો હું ખાલી હસતા હસતા તમને વાત કરું કે ઘણો વખત થયો મેં મારી પત્ની સાથે ઝઘડો નથી, ઝઘડો પણ નથી કર્યો. કેમ? કારણ કે 24/7 સામે છું, કોઈ મોકો જ નથી આપશો. સો આવા બધા ઘણા બધી વસ્તુ છે કે જયારે તમે તમે અલગ રીતે જોવાનું, અલગ એંગલથી જોવાનું જો શરૂ કરશો ને, તો આઈ મસ્ટ સે દેટ કે તમને એનો સરસ મજાનો રસ્તો મળશે અને હંમેશા પોઝિટિવ જ મળશે. ડિપ્રેશનમાં આવો ત્યારે તમને જે પણ ગમે. અને બીજી એક તમને વાત કરું કે જે લોકો કલાકાર નથી પરંતુ જે પણ મા બાપો જેમના ઘણા વખત એમના પુત્રોને, એમની બાળકોને એ રીતે કહેતા હોય કે ખાલી ભણો, ખાલી ભણો નહીં, એનામાં જો કોઈ ટેલેન્ટ હોય, એનામાં જો સરસ મજાની પરસ્યુ કરી શકતો હોય તો હંમેશા એને ખીલવવા દો. જો એ હોબી હશે તો આવા ક્યારે પણ પેન્ડેમિક સિચ્યુએશન અંદર એ પોતે ક્યારે ડિપ્રેશનમાં નહીં આવે. એની પાસે એના માટે, એને એન્ટરટેઈન થવા માટેની એક હોબી, એક એનું ટેલેન્ટ, હંમેશા એને સપોર્ટ કરવા માટે ભગવાને દરેક વ્યક્તિની અંદર ટેલેન્ટ મૂક્યું હોય છે. એ કોઈ પણ ટેલેન્ટ હોઈ શકે, કોઈ પણ, ડાન્સ કરતો હોય, સારું ચિત્ર દોરતો હોય, સારું લખી શકતો હોય, સારા ટિકટોકના વિડીયો બનાવી શકતો હોય, એ પણ તમારા એક સારું ટેલેન્ટ છે. તો ઓલવેઝ યુઝ ધેટ ટેલેન્ટ. અને તમારા ટેલેન્ટ હોય, ભલે આ સિચ્યુએશનમાંથી આપણે બહાર આવી જઈએ, છતાં પણ એનામાં એક વસ્તુ એવી રાખજો કે જેના કારણે આખી જિંદગી કશું પણ કદાચ એવી તકલીફ પડે ત્યારે બહાર નીકળી જશે. વેરી વેરી ઇન્ટરેસ્ટિંગલી ઇન્સ્પાયરિંગ. કારણ કે એક્ચ્યુઅલી લોકોને છે ને આ સત્ય ખબર હોય છે કે સમય વીતી જવાનું છે, પણ છતાં પણ એ જે લડાઈ હોય છે ને, મનનો દ્વંદ જે હોય છે ને, એ બહુ લોકોને થકવી નાખતો હોય છે. અને આપણે એક ઇન્સ્પાયરિંગ મેસેજની વાત કરી છે, તમે આટલી સરસ વાત કરી છે, પણ તમારી માટે ઇન્સ્પિરેશન શું છે? આટલી બધી એનર્જી, આટલી બધી ક્યુરિયોસિટી, અને ઇન્સ્પિરેશનની વાત કરું અને પછી એવું ગીત કે જે તમારા હૃદયની બહુ જ નજીક હોય, જે તમારે માટે ઇન્સ્પિરેશન હોય. ઓકે, ડન. તો હું તમને મારી લાઈફના લલિતાબેન ઘોડાદરા આપણી સાથે રાજકોટથી જોડાયા છે. વાહ ભાઈ, થેન્ક યુ લલિતાબેન, ખૂબ જ સુંદર ગાયિકા. એમને કહેવાય કે એમની સાથે બહુ
અને બહુ અદ્ભુત એમના રોજે રોજ વિડીયો પણ જોતા હોય, બહુ મજાના એક કલાકાર આપણી સાથે અત્યારે જોડાયા છે લલિતાબેન. અને ખાસ તમને વાત કરું કે મારા માટે જરા લાઈફ સ્ટેટમેન્ટ, પહેલું લાઈફ સ્ટેટમેન્ટ એ છે કે તું કરો કાં તો ગમતું કામ કરો. જો તમારે સક્સેસ મંત્ર એ છે લાઈફનો, ગમતું કામ કરો તા તો કામનો ગમતું કરો, આ બંને કેસની અંદર તમને સફળતા મળશે. મારી પોતાની કામ વાત કરું ને, મારા માટે બંને એપ્લિકેબલ છે. મારો બિઝનેસ હું કરું છું એ મારા કામને ગમતું કરું છું. મ્યુઝિક એનો આ બધું જે મારા માટે આર્ટનું ફિલ્ડ છે એના માટે એવું છે કે હું ગમતું કામ કરું છું. અને બંને કામની અંદર મેં કદાચ કહું કે આ મારો પ્રોફેશનલ બિઝનેસ પણ હવે થઈ ગયો છે, જેથી કરીને તમે સારું એક યુનો એક તમારું એસ્ટાબ્લિશમેન્ટ કરી શકો. બીજો એ પોઈન્ટ છે મારો કોલેજ, પણ મને મારા પ્રિન્સિપલે એક વાત કરી હતી કે મારા મગજમાં એકદમ અંકિત થયેલી છે એ વાત મને એમ કરી કે તમે આ દુનિયાથી જ્યારે આ દુનિયા છોડીને જાઓ ને ત્યારે એ સમાચાર હોવા જોઈએ, નહીં કે જાહેરાત એડવર્ટાઇઝમેન્ટ ન હોવી જોઈએ, સમાચાર હોવા જોઈએ. તો લાઈફની અંદર કંઈક એવું કામ કે તમારી લોકો નોંધ લે. તો હું મારી વાત હંમેશા આ વાત કરતો હોઉં છું. બીજી વાત મને કરી હતી કે તમે જો તમને એમ લાગતું હોય કે હું ભણવામાં હું ભણતો નથી સારું, મને એમ લાગે છે હું સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ કે આવું છે તેવું છે, તમને કોઈ પણ વસ્તુને માર્કેટિંગ કરતા આવડે ને, તમારી બ્રાન્ડ તમને ડેવલપ આવડે, તમને માર્કેટિંગ આવડે, કોઈ પણ વસ્તુ વેચતા આવડે, કોઈ પણ, અને પછી તમારી કળા હોય, સારી રીતે મેં વાત કરું છું, તો તમે જીવનમાં ક્યારે પણ પાછા નહીં પડો. હું ત્યાં લખી રાખું છું આટલી વસ્તુ મારા જીવનમાં ઉતરાયેલી હતી અને પછી બસ એ જ રીતે આગળ વધ્યા છીએ. આજ બધા યુ નો સ્ટેટમેન્ટ ને લઈને પછી આપણું પોતાનું સ્ટેટમેન્ટ, ઇફ યુ કેન વોક યુ કેન ડાન્સ વિથ મી, તો તમે ચાલી શકો. એટલે જેમ અમે તમારા ગીતો સાંભળીને ઝૂમી ઉઠીએ છીએ, એવું કયું ગીત છે જે સાંભળીને તમે ઝૂમી ઉઠો છો? બહુ સુંદર મજાની વાત છે. મેં એક સંગીત ગીત ગાયું હતું, કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે, પરંતુ એ ગીત એવું હતું જયારે મારી દીકરી ભણવા જતી હતી ઓસ્ટ્રેલિયા, ત્યારે મને એમ હતું કે ક્યારે આવશે, ક્યારે શું થશે મને નથી ખબર, કારણ કે એની કરિયર પછી આગળ પરસ્યુ કરી દેશે. ત્યારે મારી દીકરી માટે મને એમ થતું હતું, લોકોને એમ ગર્લ છે, તો એના માટે આ એક સરસ મજાનું ગીત બનાવ્યું હતું. એના ગીતના શબ્દો અને મને ખરેખર કદાચ હું બહુ ઇમોશનલી થઈ જઉં છું ઘણી વાર જયારે ગાતો હોઉં ત્યારે, પણ છતાં એ સંભળાવવાની મને ગમશે. બેટી તું મેરી જાન હૈ, બેટી તું મેરી શાન હૈ, બેટી તું અભિમાન હૈ મેરા, મેરી પહેચાન હૈ, મેરી મુસ્કાન હૈ, બેટી તું જહાન હૈ મેરા. હે લોગો ન સમજો બોઝ ઇન્હે, સહારા હૈ યે બેટિયા, સુખ દુખ મે સાથ નિભાતી હૈ વો, એસી હૈ યે બેટિયા, પરાયોં કો અપના બના લેતી હૈ, એસી હૈ યે બેટિયા, જો ગૌરવ સે સીના તના દેતી હૈ, એસી હૈ યે બેટિયા. હો એટલે મારા માટે, કારણ કે હું બહુ જ કહેવાય ને કે પહેલું મારી બાળક હતી આ દીકરી મારી, અને મને ખબર છે કે બહુ આમ એને સ્કૂટર પર રાતે સુઈ જાય લઈને બહાર સૂવે નહીં તો બહાર લઈ જતા હતા હું ને મારી વાઈફ. એટલે એ જે સમય જોયો છું ને બહુ જ નજીક મારા. કોઈ ગીત હોય તો લોકોએ બહુ ઓછા લોકોએ કદાચ સાંભળ્યું હશે, પણ મારા બહુ જ દિલની નજીક છે. અને હું હંમેશા બીજું પણ એક ગીત ગાતો હોઉં છું જે હંમેશા મારી સિસ્ટર માટે હું બહુ છું, અને લગ્નમાં પણ ગાયું હતું ત્યારે, કે તુજમે રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરું, તુજમે રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરું, સજદે સર ઝુકતા હૈ યારા મેં ક્યાં કરું, તુજમે રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરું. અમુક ના અમુક સોંગ હોય છે એકદમ ગાવાની ખૂબ જ મજા આવતી હોય છે ને અંદરથી ગાવાની. આઈ ઓલવેઝ લવ લોકોને એમ હશે કે ધમાલ વાળા ગીત ગાતા હોય છે, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ, આઈ લવ સિંગ સચ સોંગ્સ, અને મને બહુ જ મજા આવતી હોય છે. કારણ કે જો બકા આપણે તો ગુજરાતી રે ભૂરા છપ્પન ઇંચની છાતી, જો બકા પ્યોર કાઠિયાવાડી, વી આર છેલ છબીલા ગુજરાતી, હવા દોરે છે દુનિયાની, બકા મોજ તો માણી લેવાની, પંચાત નથી પડોશીની, ભૂરા બીક નથી કોઈના બાપાની, વિસ્કી વોડકા શોટ તો કિલા, દારૂ બારૂ ના ખેલ, ગાંજા હુક્કા ચિલમ સિગાર બીડીયું જોડિયું બંધ સે મોટા.
amazing, amazing, very very interesting, very interesting. Already बहुत बड़ी अभी तो they are demanding. अभी माहौल जामे हो शेपन आपने अभी चार मिनट आप ही चाहिए इंस्टाग्राम में. पर एक क्विकली तमे तमारी बिग बॉस नहीं का एक मेमोरी फटाफट का एक शेयर करी शको तो. बिग बॉस मारा माटे बहुत जे अलग ज घटना हती कारण के कदा કેટલા વર્ષોમાં પેકેજ ગુજરાતમાંથી જમવાળો હું કદાચ એક જ છું બહુ બધા એટલે પછી મને સલમાન ખાને એ વખતે ખાસ કીધેલું કે અરવિંદભાઈ આપ લોગ ગુજરાત સે કિસી કો નહીં બુલાંગે આપ લોગ ઝઘડા નહીં કરતો ટીઆરપી નહીં દેતો સો દેટ વોઝ ધ ફન પણ પહેલી વખત એવું થયું હતું ચિત્રા કે હું પોતે પહેલી વાર કદાચ હું નર્વસ થયો તો મારી અંદર અને લાઈફની અંદર નર્વસ એટલા માટે થયો હતો મારું પરફોર્મન્સ પત્યું લાસ્ટ હું કન્ટેસ્ટન્ટ હતો છેલ્લું મારું પરફોર્મન્સ પત્યું અંકિત ગેરા ત્યાં ઉભો હતો હી ઇઝ બીકોઝ અમારે જોડીમાં જવાનું આઈ વોઝ વેઇટિંગ ફોર ધ મેં કીધું આગળ કેવી રીતે શો જશે આઈ ડોન્ટ નો દેટ સુલતાન વાળો એનો લુક એકદમ અને મારી સામે આમ જોઈ રહ્યો હતો અને હસ્યા હું ફર્સ્ટ ટાઈમ નર્વસ થઈ ગયો કોઈ કલાકાર ને જોઈને કદાચ હું આટલી ક્યારે પણ નર્વસ જ થતો પણ એ વખતે એમને જોઈને હું નર્વસ થયો અને પછી મને કે યાર તું યાર બહુ અલગ અલગ રહ્યો યાર એ ક્યાં પગડી ધોતી પહેરી હોય છે યે ક્યાં ક્યાં હો તુમ યાર નહીં આ રહા બટ ભાઈ ભાઈ હો તુમ બધા આ ગયા અને પછી એને એટલી બધી મજા આવી ગઈ પછી અમે લોકો સાથે સેલ્ફી લીધી ગીત ગાયું અને પછી હી યુ નો એ મને છેક અંદર ઘરમાં મૂકવા માટે આવ્યા એના દરવાજા સુધી પછી કીધું જાઓ હવે અને એ જે મોમેન્ટ હતી ફર્સ્ટ મોમેન્ટ અને એ બહુ એ જો અદભુત હતી કે હા હતો અને પછી હું જયારે અંદર ગયો બધાને જોયા રિમી સેન અમન વર્મા કરુલા યુવિકા યુ નો કિશોર કે જે લોકોને આપણે ટીવીમાં જોતા હોઈએ આપણે એમની સાથે ક્યારે ઇન્ટરેક્શન જ થતું હોય નથી તેમની સાથે એમ હોય કે ના હું બિગ બોસ ઘરમાં હોય એમની સાથે આટલા દિવસ રહેવાનો છું અને પછી પહેલી જ નાઇટની તમને વાત કરું પહેલી રાત આખો દિવસ સખત જાગેલા હોય એ બધું કર્યું હતું અને મારા સ્નોરિંગ બહુ બહુ જ ખતરનાક હતા એવું મને કીધું હતું આખી રાત લોકો ફર ફર કરે અને હું બિંદાસ ઉઠી ગયેલો ત્યારે બધા લોકો માય ગોડ કે અમે લોકો શું કેમ આની જોડે ગયું ને આની જોડે અમને અહીંયા કેટલો સમય રહેવાનું ખૂબ જ આનંદ છે પછી શાહરૂખ ખાન પછી જયારે મને રણવીર સિંહ કર્યા ત્યારે મને કીધું વેગડા સાહેબ આપની સાથે મેં તો મજા આ જાતા હૈ અને પછી હગ કરી એ બધી અરે એ બધી મજા ઘડા પર મને સાથે ઘણું બધું કામ છે એક જ મિનિટ છે હવે એટલે એટલે પછી મને લાગે છે કે બસ મજા મજા વાવ વાવ બહુ જ મજા પડી આપણે આમ થોડું આ સમયનું આપણને પેલું બંધન આવી ગયું પણ માહોલ જ એવો જામ્યો કે પછી વાત નીકળી તો ફિર દૂર તલક ચલી ગઈ પણ ફરી મળીશું જલ્દી જ થેન્ક યુ વેરી મચ દિલ્હી રચના એની વાત એટલી આપણે આપણે ભાષા પ્રત્યે એકદમ અભિમાન છે તો એની વાત એટલે અંગ્રેજી શીખો તો ભલું શીખો પણ ગુજરાતી ના ભૂલો ભાષા તો આપણી માં કહેવાય તો ભાઈ ભાઈ proud that I am Gujarat. Don't say hi, bolo jai mata ji. Say bhai bhai, say bhai bhai. Absolutely, absolutely bhai bhai. And Midday Gujarati, bauj bauj bauj. Thank you, kaise tumne? And jaldi ch phari mari.